हेलो स्टूडेंट, आज आप जोशु स्टैंडर्ड 7 में सब्जेक्ट साइंस चैप्टर नंबर 1 लेक्चर नंबर 2 प्रश्न नंबर 5। नीचेना तफावत लखो। पहलो तफावत है परोपजीवी और मृतोपजीवी विषय आप लखवानो छे। तो परोपजीवी कोने कहेवामां आवे छे अने मृतोपजीवी कोने कहेवामां आवे छे? जे सजीवों पोतानुं पोषण बीजा सजीवों पासेथी मेळवे छे तेने शुं कहेवामां आवे छे? परोपजीवी कहेवामां आवे छे। तेना उदाहरणमां आवशे अमर वेल। हवे तेवी ज रीते आपणे मृतोपजीवी विशे जोईशुं। जे वनस्पति मृत अने सड़ी गयेला पदार्थोना द्रावणमांथी पोषण मेळवे छे तेने शुं कहेवामां आवे छे? तेने मृतोपजीवी कहेवामां आवे छे। तेना एक्जाम्पलमां आवशे मशरूम। बीजा नंबरना तफावतमां छे फूग अने લીલ વિશે। તો જોઈએ આપણે ફૂગ વિશે। જ્યારે ભીના બ્રેડના ટુકડાને 2-3 દિવસ સુધી હુંફાળી અને ભેજવાળી જગ્યા પર રાખવામાં આવે ત્યારે તેના પર રો જેવા તાતણા જોવા મળે છે। આ સજીવને શું કહેવામાં આવે છે? ફૂગ કહેવામાં આવે છે। ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે, બરાબર? ફૂગે કઈ પોષણ પદ્ધતિ ધરાવે છે? તો ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે। હવે લીલ વિશે જોઈશું। જે સજીવોની વૃદ્ધિના કારણે તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા જથ્થા બને છે તેને શું કહેવામાં આવે છે? લીલ કહેવામાં આવે છે, બરાબર? લીલ એ કેવી છે? તો લીલ એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે। હવે આપણે જોઈશું, નીચેના નામ આપો। પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ, તો આન્સરમાં શું આવશે? અમરવેલ। સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, તો આન્સરમાં આવશે કળશ પણ। પણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેને શું કહેવામાં આવે છે? તો પર્ણરંધ્ર કહેવામાં આવે છે। નીચેના આપેલા શબ્દોની વ્યાખ્યા આપો, બરાબર? હવે આપણે વ્યાખ્યા જોઈશું। તો પોષણ કોને કહેવામાં આવે છે? તો સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે। પોષણ કોને કહેવામાં આવે છે? સજીવો દ્વારા ખોરાકને ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવામાં આવે છે। સ્વાવલંબી પોષણ, સ્વાવલંબી પોષણ કોને કહેવામાં આવે છે? સજીવો જ્યારે સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે। પરાવલંબી પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, તો તેને શું કહેવામાં આવે છે? પરાવલંબી કહેવામાં આવે છે। કોષરસ્તર, હવે કોષરસ્તર કોને કહેવામાં આવે છે? તો કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે, બરાબર? તેને શું કહેવામાં આવે છે? કોષરસ્તર કહેવામાં આવે છે। કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે, તેને શું કહેવામાં આવે છે? કોષરસ્તર કહેવામાં આવે છે। હવે પ્રકાશસંશ્લેષણ કોને કહેવામાં આવે છે? તો પર્ણોમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, તેને શું કહેવામાં આવે છે? પ્રકાશસંશ્લેષણ કહેવામાં આવે છે। હવે પરોપજીવી, તો જે વનસ્પતિ પરાવલંબી પોષણ ધરાવે છે તે પોતાનું પોષણ કોને પાસેથી મેળવે છે? યજમાન પાસેથી મેળવી લે છે, તેને શું કહેવામાં આવે છે? પરોપજીવી કહેવામાં આવે છે। કીટાહારી વનસ્પતિ, કેટલીક વનસ્પતિઓ કીટકોનો શિકાર કરી તેનું પાચન કરે છે। આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે, બરાબર? કીટાહારી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો કેટલીક વનસ્પતિઓ કીટકોનો શિકાર તરીકે તેનું પાચન કરે છે। આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું મૃતોપજીવી પોષણ વિશે। તો જે પ્રકારના પોષણમાં સજીવો મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેને શું કહેવામાં આવે છે? મૃતોપજીવી પોષણ કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8। નીચેના પ્રશ્નના ઉત્તર 1 કે 2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન શું છે? કે મચ્છર, માકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ કેવું છે? પરોપજીવી છે।
તો આન્સરમાં શું આવશે? હા, મચ્છર, માકડજુ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પરોપજીવી છે. કારણ આપો તો કારણમાં શું આવશે? કારણ કે આ સજીવો તેમનું પોષણ યજમાન પાસેથી મેળવે છે. હવે પોષક તત્વો કોને કહેવાય છે? આપણા શરીર માટે જરૂરી એવા કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકોને શું કહેવામાં આવે છે? પોષક તત્વો કહેવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું અગત્યનું છે? તો પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું અગત્યનું છે? તો આન્સરમાં આવશે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે અગત્યના છે. કોણ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે? તો આન્સરમાં આવશે સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો કેવો સ્ત્રોત છે? અદ્વિતીય સ્ત્રોત છે. હવે પાંચમા નંબરમાં છે પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટેનું સમીકરણ આપો. બરાબર, તો શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. કોની હાજરીમાં થાય છે આ પ્રક્રિયા? સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં થાય છે. બરાબર, તો આપણને શું પ્રોડક્ટ મળે છે? તો કાર્બોદિત પદાર્થ મળે છે અને પ્લસ ઓક્સિજન મુક્ત થાય છે. હવે જો છઠ્ઠા નંબરમાં શું છે પ્રશ્નમાં કે યજમાન કોને કહેવામાં આવે છે? તો જે વૃક્ષ પર પરોપજીવી આરોહણ કરે છે તેને યજમાન કહેવામાં આવે છે. મૃતોપજીવી કોને કહે છે? જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કેવા તત્વો રહેલા હોય છે? તો છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. રાઇઝોબિયમ ક્યાં વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. એટલે કે રાઇઝોબિયમ વિશે વાત આવે તો આપણે શું લખીએ છીએ? મૂળ તે સિંબી કુળની વનસ્પતિમાં વસવાટ કરે છે. સિંબી કુળમાં શું આવે? બધા જ કઠોર વર્ગની જે વનસ્પતિ હોય તે આવે. બરાબર, હવે દસમા નંબરના ક્વેશ્ચનમાં છે કે વનસ્પતિ હવામાં રહેલા હાઇડ્રોજનનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો આન્સરમાં આવશે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનું નાઇટ્રોજન છે તે લઈ તેના દ્રાવ્ય સ્વરૂપમાં તેને ફેરવે છે. બરાબર, રાઇઝોબિયમ જેવા જે બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી શું કરે છે? નાઇટ્રોજન વાયુને લઈ લે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. તો નાઇટ્રોજનના આ દ્રાવ્ય સ્વરૂપનો ઉપયોગ વનસ્પતિ કરે છે. ઓકે, આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે. બરાબર, હવે બીજા પ્રશ્નના જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.